અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટરના શ્રેણી જોડાણ સાથેનો એસી પરિપથ. એસી સર્કિટ વિથ સિરીઝ કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટર, ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર. આકૃતિમાં જેનું ઇન્ડક્ટન્સ શૂન્ય છે તેવો ઓહમી અવરોધ આર, જેનો ઓહમિક અવરોધ શૂન્ય છે તેવો એલ ઇન્ડક્ટન્સ વાળો એક ઇન્ડક્ટર અને જેનું કેપેસિટન્સ સી છે તેવો એક કેપેસિટર એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડેલ છે. અહીં આપણે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનું વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ વીએમ કોસ ઓમેગા ટી સમીકરણ વન. ધારો કે ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે પસાર થતો વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ આઈ, કેપેસિટર પર જમા થયેલો વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ ક્યુ, અને વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર ઇઝ ઇક્વલ ટુ ડી આઈ અપોન ડી ટી છે. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી એલ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ ડી આઈ અપોન ડી ટી. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન સી, અને અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી આર ઇઝ ઇક્વલ ટુ આઈ આર. હવે કિર્ચોફના બીજા નિયમ અનુસાર વી આર પ્લસ વી એલ પ્લસ વી સી ઇઝ ઇક્વલ ટુ વી માટે આઈ આર પ્લસ એલ ઇન્ટુ ડી આઈ અપોન ડી ટી પ્લસ ક્યુ અપોન સી ઇઝ ઇક્વલ ટુ વી એમ કોસ ઓમેગા ટી સમીકરણ ટુ. પણ આઈ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ અપોન ડી ટી અને ડી આઈ અપોન ડી ટી ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર ક્યુ અપોન ડી ટી સ્ક્વેર માટે આર ઇન્ટુ ડી ક્યુ અપોન ડી ટી પ્લસ એલ ઇન્ટુ ડી સ્ક્વેર ક્યુ અપોન ડી ટી સ્ક્વેર પ્લસ ક્યુ અપોન સી ઇઝ ઇક્વલ ટુ વી એમ કોસ ઓમેગા ટી માટે ડી સ્ક્વેર ક્યુ અપોન ડી ટી સ્ક્વેર પ્લસ આર અપોન એલ ઇન્ટુ ડી ક્યુ અપોન ડી ટી પ્લસ ક્યુ અપોન એલ સી ઇઝ ઇક્વલ ટુ વી એમ અપોન એલ કોસ ઓમેગા ટી સમીકરણ થ્રી. એસી પરિપથનું વિદ્યુત ભાર ક્યુ માટેનું વિકલ સમીકરણ કહેવાય. આવા દોલનોનું વિકલ સમીકરણ ડી સ્ક્વેર વાય અપોન ડી ટી સ્ક્વેર પ્લસ બી અપોન એમ ઇન્ટુ ડી વાય અપોન ડી ટી પ્લસ કે અપોન એમ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઝીરો અપોન એમ સાઇન ઓમેગા ટી સમીકરણ ફોર. સમીકરણ થ્રી અને ફોર એક જ પ્રકારના વિકલ સમીકરણો કહેવાય. સમીકરણ થ્રી અને ફોરમાં ભલે અનુક્રમે જમણી બાજુ કોસાઇન અને સાઇન વિધેયો હોય તો પણ તેઓ હાર્મોનિક વિધેયો જ છે. આ સમીકરણો સરખાવતા યાંત્રિક રાશિઓ અને વિદ્યુત રાશિઓ વચ્ચેની સમતુલ્યતા નીચેના ટેબલમાં દર્શાવ્યા પ્રમાણે મેળવી શકાય. સમીકરણ થ્રી પ્રસ્તુત કિસ્સાના એસી પરિપથનું વિદ્યુત ભાર ક્યુ માટેનું વિકલ સમીકરણ છે. જો આપણે ક્યુનું સમય આધારિત એવું વિધેય શોધી શકીએ કે જેની સમીકરણ થ્રીમાં અવેજી કરતા તે સમીકરણ સંતોષાતું હોય તો ક્યુ માટેના એવા વિધેયને વિકલ સમીકરણ થ્રીનો ઉકેલ કહેવાય.